ગઈકાલે સૂર્યગ્રહણ હતું ત્યારે તમામ મંદિરો બંધ રહ્યા હતા, પરંતુ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું વિષ્ણુ મંદિર ભક્તો માટે ખુલ્લું રહ્યું હતું. સાથે જ ગ્રહણને લઈ વિશેષ પૂજા કરવામાં આવી હતી. ગઈકાલે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ હતું ત્યારે ગ્રહણ સમયે તમામ હિન્દુ મંદિરો બંધ રહેતા હોય છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં યાત્રાધામ શામળાજી એક એવું મંદિર છે કે ગ્રહણ સમયે ખુલ્લું રહે છે. સૂર્યગ્રહણને દિવસે ગ્રહણનો વેધ ચાલુ થાય એ સમય વહેલા પરોઢે 4 કલાકે મંદિર ખુલ્યું હતું ને 4:45 ભગવાનની મંગળા આરતી બાદ ભગવાન કાળિયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સૂર્યગ્રહણને સમયે સવારે 8:08 તો 10:38 સુધી મંદિર ચાલુ રાખી મંદિરમાં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ સમયે પણ ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આમ સમગ્ર વિશ્વમાં ગ્રહણ સમય ખુલ્લું રહેતું એકમાત્ર યાત્રાધામ શામળાજી મંદિરમાં ભક્તો ભગવાન શામળિયાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. 45 વર્ષ પછી કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. માક્ષરી અમાસે સૂર્યગ્રહણનો અનોખો સંયોગ પેદા થયો હતો. માક્ષરી અમાસને દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. ગઈકાલે વહેલી સવારથી જય શામળિયાના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સૂર્યગ્રહણ વખતે વિશ્વનું એકમાત્ર શામળાજી મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યામાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો જામી હતી અને ભગવાન શામળિયાની સૂર્યગ્રહણને દિવસે વિશેષ ભક્તિ કરી હતી. ચલો, આજ રોજ સૂર્યગ્રહણ છે, જે સવારે 8:08 પ્રારંભ થઈ બપોરે 10:53 પૂર્ણ થવાનું છે. તે દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણા બધા આવા વિષ્ણુ મંદિરો છે, પણ એ પૈકી શામળાજી મંદિર ગ્રહણ સમય દરમિયાન ખુલ્લું હોય છે. એના કારણો એવા છે કે જેમાં ગ્રહણ દરમિયાન જે તે ભક્તો ભગવાનના સાનિધ્યમાં બેસીને જપ જપાદી કરે એને અનંત ગુરુ પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે. બીજા એના ઉપક્રમ એવું પણ કહી શકાય કે ગ્રહણ દરમિયાન સૂર્ય ગ્રસિત થતો હોય છે, જેના ખરાબ વાઇબ્રેશન્સ મનુષ્યના ઉપર ન પડે અને મનુષ્યના જીવનના અંદર વિપરીત અસરો ન કરે એ માટે એ ગ્રહણ દરમિયાન ભગવાનના સાનિધ્યમાં બેસી અને ભગવાનના જપ જપાદી કરે, જેથી કરી એને જપનું અનંત ગુણ પુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે. એવું શામળાજી મંદિર જે ગુજરાત રાજ્યમાં અને લગભગ એવું કહેવાય કે બધી જગ્યાઓ કરતાં શામળાજી મંદિર વિશેષ રાત્રિના ગ્રહણ દરમિયાન અથવા તો દિવસનું ગ્રહણ એ દરમિયાન ખુલ્લું રાખવામાં આવે છે. ઋતુલ પ્રજાપતિ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અરવલ્લી.